समाचारना प्रायोजक छे शिवम टेलिविजन दुकान नंबर 23 हर्षित कॉम्प्लेक्स कारीगरी पासे खेरालो। नमस्कार, हूँ छु जितेंद्र पंड्या अने आप जोई रह्या छो लोकनाथ न्यूज। आओ जोईए आजना ताजा समाचार। खेरालो विधानसभामां 5.24 करोड़ना खर्चे मार्गो नवा बनशे। जी हां दर्शक मित्रों, कोरोनानी महामारीना लांबा विराम बाद खेरालो विधानसभा मत विस्तारमां विकास कामो शुरू करवामां आव्या छे। मुख्यमंत्री श्रीमान विजयभाई रूपाणी अने नायब मुख्यमंत्री श्रीमान नितिनभाई पटेल द्वारा खेरालो विधानसभा मत विस्तारना खेरालो शहर सहित 7 गामोमां रूपिया 5.24 करोड़ना खर्चे नवा मार्ग कामो मंजूर करवामां आवतो અહીંના ધારાસભ્ય અજમલજી ઠાકોર સહિત ભાજપ અગ્રણીઓની હાજરીમાં આજે બુધવારે વડનગર સતલાસના તાલુકાના ગામડાઓની સાથે ખેરાલુ શહેરમાં માર્ગ કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। આજે ખેરાલુ વિધાનસભાની અંદર કેટલાક નવીન રોડ, કેટલાક પોળા કરવાના રોડ એમ કરી અને કુલ 5.24 કરોડ રૂપિયાના એસ્ટિમેન્ટવાળા રોડનું આજે અમો લીમડી, ચોપા, સરણા, શાહપુર, ચોટિયા, હિંમતપુરા અને ખેરાલુ આટલા ગામોનો અમે માનનીય નીતિનભાઈ, માનનીય નાયબ મંત્રી શ્રી નીતિનભાઈ અને આપણા મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના સહયોગથી આ નવીન વિકાસના કામોની જે મંજૂરી મળેલી એનું આજે ખાતમુહૂર્ત કર્યું અને હવે પછી પણ એ જ પ્રકારે હજી જે બાકીના વિકાસના કામોનું જે ખાતમુહૂર્ત કરવાનું છે એ હવે પછી કરવામાં આવશે। આપને જણાવી દઈએ કે વડનગર તાલુકાના ચાંપાથી મોહનપુરા રોડ માટે 58.60 લાખ મંજૂર કરવામાં આવ્યા છે। આ જ પ્રકારે સરણા ચેહરપુરાથી શાહપુર વડ સુધીના માર્ગને નવો બનાવવા માટે રૂપિયા 109.46 લાખ મંજૂર કરવામાં આવ્યા છે, જ્યારે શાહપુર વડથી સ્મશાનને જોડતા માર્ગ માટે 20.19 લાખ અને શાહપુર વડથી બસ સ્ટેન્ડને જોડતા માર્ગ માટે 34.66 લાખ મંજૂર કરવામાં આવ્યા છે, જ્યારે ખેરાલુ તાલુકાના લીમડીથી સદિકપુરને જોડતો માર્ગ નવો બનાવવા માટે 64.31 લાખ અને ચોટિયાથી નડુને જોડતા માર્ગ માટે 37.39 લાખ મંજૂર કરવામાં આવ્યા છે। તો વળી ઉમરેચાથી કાળકા માતા મંદિર સુધીના રોડ માટે 20.18 લાખ અને હિંમતપુરાથી બાલુસરાને જોડતા માર્ગને નવો બનાવવા માટે 1.43 કરોડ મંજૂર કરવામાં આવ્યા છે। આ ઉપરાંત ખેરાલુ શહેરની સિદ્ધપુર ચોકડીથી રામદ્વારા સુધીનો માર્ગ પહોળો કરવા માટે 35.72 લાખની ગ્રાન્ટ મંજૂર કરવામાં આવી છે। ખેરાલુ નગરના અધિક વિસ્તારમાં સિદ્ધપુર ચોકડીથી ડેરી તરફ જતો આ એક રસ્તો એ આરએનબીના હસ્તગત હતો। અમે અમારા લોકલાડીલા ધારાસભ્ય શ્રી અજમલજીને વિનંતી કરી કે આ એક અમારો ખેરાલુ ગામનો એન્ટ્રન્સનો રોડ છે અને એ રોડ થોડો મોટો પહોળો કરી આપી અને ડિવાઈડર સાથેનો રોડ થાય તો બીજા બધા ખેરાલુના પ્રવેશ માર્ગમાં આ એક માર્ગ પણ સારો અને સુંદર લાગે અમારી લાગણીને તરત જ માન આપી અને અજમલજી સાહેબે અમને તરત જ એ પ્રકારે આગળ વધી અને 11.30 મીટર પહોળો આ રોડ અમને કરી આપ્યો છે બદલ સૌપ્રથમ તો હું એમનો આભાર માનું છું અને નીતિનભાઈ નાયબ મુખ્યમંત્રી શ્રી અને રૂપાણીજીનો પણ આભાર માનું છું અને ખેરાલુના વિકાસમાં આ એક નવું છોકુ ઉમેરાશે એ હું ચોક્કસથી ખાતરી આપું છું। આપ સૌ જાણો છો કે કોરોનાની મહામારીના કારણે પૂરા રાજ્યમાં વિકાસ કામોને બ્રેક લાગી ગઈ હતી, પરંતુ રાજ્ય સરકારે અહીંના ધારાસભ્ય શ્રી અજમલજી ઠાકોર દ્વારા દરખાસ્ત કરવામાં આવેલા કામો પૈકી પ્રથમ તબક્કે રૂપિયા 5.24 કરોડની ગ્રાન્ટ ફાળવતો આજે ધારાસભ્યશ્રીએ તમામ સ્થળે ભારતીય જનતા પાર્ટીના ઓદ્દેદારો અને કાર્યકરોની સાથે ખાતમુહૂર્ત કરી વિકાસ કામોના શ્રી ગણેશ કર્યા છે। હજુ પણ મહત્વના માર્ગોની સાથે કેટલાક વિકાસ કામો માટે ખેરાલુ વિધાનસભાને કરોડોની ગ્રાન્ટ મળવાની છે, ત્યારે મહત્વના તમામ કામો વહેલી તકે પૂરા થાય તે માટે સરકારશ્રી દ્વારા અથાક પ્રયાસ કરવામાં આવી રહ્યા છે તેમાં કોઈ બેમત નથી। જીતેન્દ્ર ફંડિયા, લોકનાથ ન્યૂઝ, ખેરાલુ।